નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ ને હું ધ્રુવી ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. સમાચાર પર વિગતવાર નજર કરીએ તે પહેલા આવો નજર કરીએ આજની મુખ્ય હેડલાઇન્સ પર. નડિયાદમાં હાઉસિંગ બોર્ડના એપાર્ટમેન્ટમાં બ્લોક થયું ધારાશાહી, જેને લઈને ચાર લોકોના મોત. ભારે પવન સાથે વરસાદથી અમદાવાદમાં હાલ બેહાલ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા ઠેર ઠેર પાણી. રાજ્યમાં આગામી બે દિવસ ભારેથી ભારે વરસાદની આગાહી, તંત્રને એલર્ટ રહેવાના અપાયા આદેશ. સમાચાર પર વિગતવાર નજર કરીને સૌ પ્રથમ વાત કરીએ તો અમદાવાદ શહેરમાં ગઈકાલ રાતથી જ ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ ચૂકી છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં મોડી રાત્રે મુશળધાર વરસાદ વરસ્યો હતો. આપને જણાવી દઈએ કે 8 વાગ્યાથી જ, ગઈકાલ રાતના 8 વાગ્યાથી જ સતત વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારે ભાવરે પવન સાથે ધોધમાર વરસાદ પડવાનો શરૂ થયો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવા પામ્યા હતા, તો કેટલીક જગ્યાએ વૃક્ષો પણ ધારાશાહી થયાના સમાચાર અત્યારે હાલ મળી રહ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં ખાસ લોકોના હાલ બેહાલ બન્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે. લોકોના ઘરોમાં 1.5 ફૂટ જેટલા પાણી ભરાઈ જવા પામ્યા છે. ત્યારે રાતભરથી શહેરમાં સરેરાશ 2.5 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે. આપને જણાવી દઈએ કે સવારના 4 થી 5 કલાક દરમિયાન જ 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. શાહીબાગ વિસ્તાર હોય, ઉસ્માનપુરા હોય, અખબારનગર હોય, પરિમલ હોય, અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યા છે. ઉસ્માનપુરા, શાહીબાગ અને પરિમલના અંડરબ્રિજ અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યા છે. તેને લઈને જ વાસણા બેરેજના 6 ગેટ પણ ખોલી દેવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે સૌથી વધુ સરખેજની અંદર 9 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ખાસ નીચાણવાળા વિસ્તારોમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સમગ્ર ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં મોડી રાત્રે જ ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી હતી અને તે જ પ્રમાણે 8 વાગ્યાથી ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ ચૂકી છે. રસ્તા પર ઢીંચણસમા પાણી ભરાઈ જવા પામ્યા છે. ત્યારે તંત્ર વરસાદી માહોલ વચ્ચે અત્યારે હાલ ખડે પગે લાગી રહ્યું છે. લોકોના ઘરમાં પણ 1.5 ઇંચ જેટલા પાણી ભરાઈ ચૂક્યા છે. ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં ખાસ લોકોના ઘરમાં 1.5 ઇંચ જેટલા પાણી ભરાઈ જવા પામ્યા છે. શિવરંજની બ્રિજ પર પાણી ફરી વળ્યા છે. એમસી કંટ્રોલ રૂમમાંથી સતત લોકોને ચેતવવામાં આવી રહ્યા છે. કામ વગર લોકોને બહાર ન નીકળવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. સ્ટ્રોમ વોટર પંપિંગ સ્ટેશનનું પાણી તળાવમાં પહોંચાડવામાં આવી રહ્યું છે. આપને જણાવી દઈએ કે વાસણા બેરેજના 3 ફૂટ સુધીના ખોલી દેવામાં આવ્યા છે. સીસીટીવી દ્વારા જુદા જુદા વિસ્તારોનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અત્યારે હાલ. અને નીચાણવાળા વિસ્તારોમાં ખાસ તંત્ર દ્વારા લોકોને સલાહ આપી દેવામાં આવી છે. શાળામાં જતા બાળકોને આજે શાળામાં ન મોકલવાના પણ આદેશ આપી દેવામાં આવ્યા છે. ખાસ આપને જણાવી દઈએ કે મોડી રાત્રે જે પ્રમાણે વરસાદ વરસ્યો છે, કાલે રાતના 8 વાગ્યાથી જ વરસાદ વરસવાની શરૂઆત થઈ ચૂકી હતી અને જેને લઈને અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયાના સમાચાર પણ મળી રહ્યા છે. જો વાત કરીએ તો સરખેજમાં સૌથી વધારે 9 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં ઉસ્માનપુરા, પરિમલ અને તેની સાથે જ શાહીબાગ અંડરપાસ પણ બંધ કરી દેવામાં આવ્યો છે. અમદાવાદના મોટાભાગના વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યા છે. સમગ્ર અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો અત્યારે હાલ અમદાવાદની અંદર જોવા મળી રહ્યા છે. તો હવામાન વિભાગ દ્વારા સમગ્ર અમદાવાદમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી અને તે જ પ્રમાણે મહેસાણામાં પણ સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. સમગ્ર ગુજરાતની જો વાત કરીએ તો સમગ્ર રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જામી હોય તેવું લાગી રહ્યું છે. મહેસાણાના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે મહેસાણામાં વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જવા પામ્યા હતા. વાહન ચાલકોને ખાસ હાલાકીનો સામનો કરવો પડ્યો. ટ્રાફિક જામના દ્રશ્યો પણ મહેસાણામાં ઠેર ઠેર જોવા મળ્યા હતા. વરસાદને લઈને દિવસ દરમિયાન ધીમીધારે વરસાદ જોવા મળ્યો, ત્યારે રાત્રે પણ વરસાદ વરસ્યો હતો.
મહેસાણાને આપ દ્રશ્ય ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે જ્યાં મહેસાણામાં દિવસ દરમિયાન ધીમીધારે વરસાદ જોવા મળ્યો. વરસાદને પગલે ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા. નીચાણવાળા વિસ્તારોમાં ખાસ ઘૂંટણસમા પાણી ભરાઈ જવા પામ્યા હતા અને તેની સાથે જ જો વાત કરીએ તો ઘણી જગ્યાએ વૃક્ષો પણ ધારાશાયી થયા ના સમાચાર મહેસાણા તરફથી મળી રહ્યા છે. આ દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર જે આપ જોઈ રહ્યા છો મહેસાણાના છે કે જ્યાં દિવસ દરમિયાન ધીમીધારે વરસાદ જોવા મળ્યો. સાર્વત્રિક વરસાદ મહેસાણાની અંદર જોવા મળ્યો હતો. મહેસાણામાં પણ વરસાદ સાર્વત્રિક જોવા મળ્યો. આપને જણાવી દઈએ કે મહેસાણા જિલ્લામાં દિવસ દરમિયાન મેઘરાજા સંતા કુકડી રમતા હોય તેવું લાગ્યું. તેને બાદ થોડો ક્યાંક તો થોડોક વધુ વરસાદ નોંધાયો હતો. મોડી સાંજે અચાનક જ મેઘરાજાએ પોતાનો મિજાજ બતાવ્યો અને ધોધમાર વરસાદ મહેસાણામાં વરસ્યો. ત્યારે અડધા કલાકમાં 1.25 ઇંચ જેટલો વરસાદ મહેસાણામાં વરસી જવા પામ્યો હતો. મહેસાણા જિલ્લામાં અન્યત્ર સામાન્ય વરસાદની સાથે મહેસાણા શહેરમાં ફક્ત અડધો કલાકમાં 1.25 ઇંચ વરસાદથી શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. મહેસાણા શહેરના મુખ્ય બે નાળા એવા ગોપીનાળા અને ભમરિયા નાળા પાણીમાં ગરકાવ થઈ ગયા. તો વળી ડેરી રોડ, અર્બન બેંક રોડ અને નાગલપુર હાઈવે ભારે વરસાદના કારણે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ કારણે અનેક વાહન ચાલકો અને વાહનો પાણીમાં ફસાઈ જવાની સાથે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. તો 15 ઓગસ્ટને લઈને સમગ્ર તંત્રને એલર્ટ રહેવાની સૂચના આપી દેવામાં આવી છે. રાજ્યમાં આગામી 15 ઓગસ્ટ સુધી સમગ્ર તંત્રને એલર્ટ રહેવા માટેની તાકીદ કરી દેવામાં આવી છે. રાજ્યના મુખ્ય સચિવ અને પોલીસ વડાએ જિલ્લા પોલીસ વડા અને કમિશનરો સાથે વિડીયો કોન્ફરન્સ કરીને આ મુદ્દે ચર્ચા કરી, જેમાં તહેવારોની સિઝનને લઈને સંવેદનશીલ વિસ્તારોમાં અસામાજિક તત્વો પર વોચ રાખવા માટેના નિર્દેશ આપી દેવામાં આવ્યા છે. મહત્વનું છે કે તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કરવામાં આવી છે, જેને અનુલક્ષીને રાજ્યમાં દરિયા વિસ્તારોમાંથી આતંકવાદી હુમલો થવાની પણ સંભાવના છે. આથી સમુદ્ર અને સરહદી વિસ્તારોમાં વિશેષ પેટ્રોલિંગ કરવા માટે પણ આદેશ આપી દેવામાં આવ્યા છે. આગામી 15 ઓગસ્ટ સુધી સમગ્ર તંત્રને એલર્ટ રહેવા માટેની તાકીદ કરી દેવામાં આવી છે. રાજ્યના મુખ્ય સચિવ અને પોલીસ વડાએ જિલ્લા પોલીસ વડા અને કમિશનરો સાથે વિડીયો કોન્ફરન્સ કરીને આ મુદ્દે ચર્ચા કરી, જેમાં તહેવારોની સિઝનને લઈને સંવેદનશીલ વિસ્તારોમાં સામાજિક તત્વો પર વોચ રાખવા માટેના નિર્દેશ આપવામાં આવ્યા છે. મહત્વનું છે કે તાજેતરમાં જ જમ્મુ કાશ્મીર માં કલમ 370 નાબૂદ કરવામાં આવી છે, જેને અનુલક્ષીને પણ રાજ્યમાં દરિયાઈ વિસ્તારોમાં આતંકવાદી હુમલો થવાની સંભાવના અત્યારે હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. સોશારમાં આગળ વાત કરીએ નડિયાદની, તો નડિયાદ શહેરમાં કપડવંજ રોડ ઉપર પ્રગતિનગરના પુનેશ્વર એપાર્ટમેન્ટ નામનો 3 માળનો એક બ્લોક શુક્રવારે રાત્રે અચાનક ધારાશાયી થઈ જવા પામ્યો હતો. દુર્ઘટનામાં 4 લોકોના મોત થયા છે અને તેની સાથે જ 5 લોકો કાટમાળ નીચે દટાઈ જવા પામ્યા છે, જેથી તે લોકો ઘાયલ છે. ઘાયલોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે નજીકની હોસ્પિટલમાં અને તેમની સારવાર હાલ ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં જ નડિયાદના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક તરીકે સહિતનો કાફલો તુરંત ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને ગુજરાત હાઉસિંગ બોર્ડના બ્લોક નંબર 26 ધારાશાયી થતા તેના કાટમાળનો ખાસ દબાયેલા લોકોને બહાર કાઢવા માટે સ્થાનિકો અને નડિયાદની ફાયર બ્રિગેડની ટીમ તંત્ર પણ તાકીદ કરી દેવામાં આવ્યું હતું અને અમદાવાદના ફાયર બ્રિગેડની 3 ટીમ અને વડોદરાથી એનડીઆરએફની ટીમ પણ પહોંચાડવામાં આવી હતી. ત્યારે એપાર્ટમેન્ટના બ્લોક 70ના દાયકામાં બનાવવામાં આવ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ત્યારે જેમાં પ્રત્યેક બ્લોકમાં 12 મકાન હતા અને 3 માળની બિલ્ડિંગ પણ હતી. ત્યારે આ મકાનોમાં સ્થિતિને ધ્યાનમાં રાખીને મકાનો ખાલી કરવા અગાઉ નોટિસ આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. જીવિત હોય તો કઈ ડેમેજ ના થાય અથવા તો એમની બોડી હોય તો બી કઈ એ ના
શોધખોળ ચાલે છે, પણ મશીનરીનો ઉપયોગ કરીએ તો ત્યાં એવું થઈ શકે છે કે કોઈનું બોડી ડેમેજ થઈ શકે, ઇન્જરી થઈ શકે. એટલે આપણી ટીમ નીચે જે ઘૂસ કાટમાળ છે એની અંદર શોધખોળ કરે છે અને ઉપરથી મશીન જે હેવી સ્લેબ છે એ હટાવે છે. એટલે એ જ કામગીરી અત્યારે થાય. કેટલા લોકોને બહાર કાઢેલા? અમારા આ પછી 5 જણા નીકળે, એમાંથી 3 જીવિત છે અને 2 હજુ પણ. કેટલા ફસાય હોવાની આશંકા છે? 2 જણા. કેટલી ટીમ કાર્યરત છે અત્યારે? અમદાવાદની 5 ટીમો છે, એક રેસ્ક્યુ વ્હીકલ, બીજા લાઇટિંગ ઇક્વિપમેન્ટ, સર્ચ મેન કરીને 5 ટીમો અમદાવાદ. નડિયાદની અંદર પ્રગતિનગર વિસ્તારની અંદર આ ઘટના બની છે અને ઘટના બનતાની સાથે જ ફાયર બ્રિગેડ સાથે તમામ ટીમો, જેસીબી મશીન સાથેની તમામ ટીમો અહીંયા આગળ હાજર થઈ ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. અને શરૂઆતમાં 2 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા, એમાં મીનાક્ષીબેન રજનીકાંતભાઈ પરમાર અને રજનીકાંતભાઈ જી પરમાર એમ કરીને 2 લોકો પહેલાં બહાર નીકળ્યા. ત્યાર પછીથી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબને ફોન કર્યો હતો અને એમને ડિઝાસ્ટરની ટીમ અમદાવાદથી અને બરોડાથી મોકલે એમ જણાવ્યું હતું અને એમને તાત્કાલિક ટીમ રવાના કરીને અહીંયા દસ્તુરજી જે ફાયર બ્રિગેડના હેડ છે એ એમની ટીમ લઈને પહોંચી ગયા હતા અને ત્યાર પછી 6 લોકોને કાઢવામાં આવ્યા હતા. એ 6 લોકોમાંથી 2 ગુજરી ગયા છે, એક કમરાનભાઈ અંસારી ને હેલિસાબેન કમરાનભાઈ અંસારી, એ નાનું બાળક છે 12 વર્ષનું અને કમરાનભાઈ 50 વર્ષના ઉંમરના છે. એ સિવાય પૂર્ણિમાબેન રમેશભાઈ દરજી, બીજી એક મહિલા 35 વર્ષની આશરે, બીજી એક મહિલા 20 વર્ષની હયાત અને બીજા એક ભાઈ લગભગ 75 વર્ષના હયાત બહાર કાઢ્યા છે. હજુ નામો આ લોકોના પૂરેપૂરા મળ્યા નથી, પણ આટલા લોકો જીવિત છે અને એમને એનડી દેસાઈ હોસ્પિટલની અંદર સિવિલમાંથી શિફ્ટ કરીને સારવાર માટે મોકલવામાં આવ્યા. આજે નડિયાદના પુનિતનગરમાં વરસાદના કારણે હાઉસિંગ બોર્ડનું એક મકાન ધરાશાયી થયું હતું, જેમાં 6 જેટલા ફેમિલી હતા. એ ફેમિલીમાંથી અમે બચાવ અને રાહતની કામગીરી ચાલુ કરતા 8-1 જણને અમે બહાર કાઢી શક્યા છીએ. 2 જણાના મરણ થયા છે એમાં અને હજુ 3-1 જણા અંદર હોવાની સંભાવના છે. આ હાઉસિંગ બોર્ડના પુનિતનગરના મકાન છે, એમાં લગભગ 75 જેટલા ફ્લેટ છે, એમાં અલગ અલગ સ્કીમોમાં લોકો રહે છે, પરંતુ વરસાદના કારણે આ દુર્ઘટના બની છે. આ બચાવની કામગીરી માટે અમારી નડિયાદની ફાયર બ્રિગેડ ટીમ જેસીબી મશીન સાથે છે, એસડીઆરએફની નડિયાદની ટીમ છે તથા ફાયર બ્રિગેડ અમદાવાદની ટીમ આવી છે અને વડોદરા એનડીઆરએફની ટીમ પણ આવેલી છે અને આણંદથી પણ ફાયર બ્રિગેડ અને એસડીઆરએફની ટીમ અહીંયા આવેલી છે. સાહેબ, આ ઘટના બનવા પાછળનું કારણ શું છે? અત્યારે તો વરસાદના કારણે આ ઘટના બની હોય એવું લાગે છે, પછી તો આગળ કાર્યવાહી કરતા ખ્યાલ આવશે. અને જે હાઉસિંગ બોર્ડના મકાનો હતા તેમને પહેલાં નોટિસ આપવામાં આવી હતી? એ ઓફિસનું વર્ક છે, સવારે જોઈને ખ્યાલ આવશે. એનડીઆરએફની ટીમ આવી છે તથા નડિયાદની ફાયર બ્રિગેડ ટીમ તથા અમદાવાદની ફાયર બ્રિગેડની ટીમ, જતપુર સાહેબથી લઈને ફાયર બ્રિગેડના ટોટલી જવાનો આવ્યા છે અને કાર્યરત છે. અને બધી પબ્લિક તથા મારા વોર્ડના બધા રહીશો અત્યારે કાર્યરત છે, બધી કામગીરી ચાલી રહી છે. કેટલા લોકોને બહાર કાઢ્યા એવું લાગે? બહાર કાઢે અને બીજા 2-1 છે એ લોકોની કામગીરી ચાલી રહી છે. કેટલા અધિકારીઓને કોણ કોણ હાજર થઈ? જિલ્લાના કલેક્ટરથી માંડીને નડિયાદ મામલતદારથી માંડીને જિલ્લાના ડીએસપી સાહેબથી માંડીને કલેક્ટર સાહેબ, પ્રાંત સાહેબ અને નડિયાદ વિધાનસભાના ધારાસભ્ય તથા ગુજરાત વિધાનસભાના બચાવ કાર્ય કરી બધું ચાલુ થઈ છે.
માં ગઈકાલ રાતે 8 વાગ્યાથી જ ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ ચૂકી છે. જે પ્રમાણે સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા એલર્ટ આપવામાં આવ્યું હતું તે પ્રમાણે વરસાદ વરસવાની શરૂઆત થઈ ચૂકી છે અને હજુ પણ આગામી 48 કલાક એટલે કે હજુ પણ 2 દિવસ હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે કે રાજ્યમાં ભારે તેથી ભારે વરસાદ વરસી શકે છે. 3 દિવસ માટે દરિયા કિનારાના આસપાસના લોકોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને તેની સાથે જ ખેડૂતોને દરિયો ન ખેડવાની પણ સલાહ આપી દેવામાં આવી છે. ભારે વરસાદના કારણે ઘણી જગ્યાએ જર્જરિત દિવાલો જે છે તે ધારાશાહી થવાના પણ સમાચાર મળી રહ્યા છે. વૃક્ષો ઘણી જગ્યાએ ધારાશાહી થયા છે. વાહન ચાલકોને ખાસ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એએમસી તંત્ર દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ વાસીઓને અપીલ કરવામાં આવી છે કે લોકો અગત્યના કામ સિવાય ઘરની બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે. ખાસ અમદાવાદમાં પરિમલ અખબારનગર અંડરબ્રિજ શાહીબાગ અંડરબ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે. અંડરપાસ રાત્રે 2 થી 5 વાગ્યા સુધી 2.7 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. મોટાભાગના રસ્તા પર 1 ફૂટ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે. શહેરની મોટાભાગની શાળામાં વરસાદને લઈને રજા જાહેર કરી દેવામાં આવી છે. હજુ ડીઓ દ્વારા કોઈ ખાસ રજાની જાહેરાત નથી કરવામાં આવી પરંતુ તેનો નિર્ણય જે તે શાળાના સંચાલકોને સોંપવામાં આવ્યો છે અને જેને લઈને ઘણા મોટાભાગની શાળામાં રજા જાહેર કરી દેવામાં આવી છે. ખાસ જે શાળામાં રજા જાહેર ન કરી હોય તે દ્વારા પણ તે લોકો માટે ખાસ અપીલ કરવામાં આવે છે. વાલીઓને ખાસ અપીલ કરવામાં આવે છે કે આજનો દિવસ તમારા બાળકોને ઘરમાં રાખવાની અપીલ કરવામાં આવી રહી છે અને તેની સાથે જ શાળાએ ન મોકલવા માટેની પણ સૂચના આપી દેવામાં આવી છે. આગામી 48 કલાક હજુ પણ રાજ્ય માટે ભારે છે કારણ કે ભારે તેથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક દરમિયાન આપવામાં આવી છે. અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર જેવા તમામ શહેરોમાં પણ વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અમદાવાદના પણ અલગ અલગ વિસ્તારોમાં વરસાદના કારણે 1 ફૂટ જેટલા પાણી ભરાઈ જવા પામ્યા છે. બુલેટિનમાં અત્યારે હાલ બસ આટલો જ. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર. GTBL बॉक्स आपके लिए लाए है आपकी पसंद. इन 5 मूवीज में से आपकी पसंदीदा मूवी ए बी सी डी या ई को वोट करें और हम दिखाएंगे सबसे ज्यादा वोट पाने वाली फिल्म 11 अगस्त रात 8:30 बजे सिर्फ GTBL बॉक्स पर. वोट करिए ए बी सी डी ई में से आपकी फेवरेट मूवी का नाम हमारे व्हाट्सएप नंबर पर. हमारा नंबर है 7069070690. आप आपका वोट हमारे GTBL बॉक्स के फेसबुक पेज पर भी कर सकते हैं. હવે ગુજરાતની સૌપ્રથમ કોર્પોરેટ મલ્ટી સ્પેશિયાલિટી આયુર્વેદ હોસ્પિટલમાં શરીરના હટીલા, જટિલ અને કષ્ટદાયક રોગોનું થશે પંચકર્મ અને આયુર્વેદ દ્વારા સફળતાથી સારવાર અને મેળવો આયુર્વેદનું સચોટ માર્ગદર્શન નિષ્ણાત વૈદ રાજેશ ઠક્કર પાસેથી. ભક્તિમાં લીન થઈને કરો ભોળાનાથની આરાધના. શિવજી આપશે ભક્તોની ભક્તિનું મનવાંછિત ફળ. હિન્દુ ધર્મમાં અતિ વિશેષ છે શ્રાવણ માસનું મહત્વ. ત્યારે જાણો મહાદેવના અતિ રસપ્રદ કિસ્સાઓ. અમારી વિશેષ રજૂઆત ઓમ નમઃ શિવાય. શ્રાવણ માસ દરમિયાન દરરોજ સવારે 6:30 કલાકે માત્ર નિર્માણ ન્યૂઝ પર. કોણ હશે મારો મુખી નિહાળો નિર્માણ ન્યૂઝ પર.